नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज अपने जे अंत्येष्टि सहाय योजना विषे बेक टू बेक वीडियो बनावी रहा छे, पण आपणो आशय जे अंत्येष्टि सहाय योजना नवी जाहेर थयेल छे ते अंगे संपूर्ण माहिती पहोंचाडवानो छे। तो मित्रों, आजना आ वीडियो में आपणे अंत्येष्टि सहाय योजनानुं फॉर्म केवी रीते भरवुं तेना विषे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ यूट्यूब चेनल पर नवा आवेला होय अने चेनलने हजी सुधी सब्सक्राइब न करी होय तो चेनलने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, आजना आ वीडियो अंतर्गत आपणे अंत्येष्टि सहाय योजना अंतर्गत लाभ लेवा माटे फॉर्म केवी रीते भरवुं तथा तेना माटे कया कया डॉक्युमेंटनी जरूरियात रहेशे तेना विशे माहिती मेळवीशुं। तो सहाय मेळवा माटे आ वीडियोने छेले सुधी जोता रहेजो, जेथी करी अने तमे पण तमारी जाते ज आ अंत्येष्टि सहाय योजनानुं फॉर्म भरी शको अने अन्य खर्चाओथी बची शको। तो चालो हवे आपणे तेनी विगतवार माहिती जोता जईए। तो मित्रों, अंत्येष्टि सहाय योजनानो लाभ लेवा माटे आ प्रमाणेनुं फॉर्म जाहेर करवामां आवेल छे। तो तमे अहींया जोई शको छो के आ तेनुं अरजीपत्रक छे, जेमां अहींया अरजદારે તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવવાનો રહેશે। ખાસ મિત્રો ધ્યાન રાખજો કે અહીંયા જે અરજદાર હોય તેઓનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવવાનો રહેશે, જે અવસાન પામેલ હોય તેનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવવાનો નથી। ત્યાર પછી મિત્રો, તમે અહીંયા યોજનાનું નામ જોઈ શકો છો કે અંત્યષ્ટિ સહાય યોજના, અને તે અંતર્ગતની અહીંયા સૂચનાઓ આપવામાં આવેલી છે। જો તમે સૂચનાઓ વિગતવાર વાંચવા માંગતા હોય તો વિડીયોને પોઝ કરી સ્ક્રીનશોટ લઈ અને વિગતવાર તમે વિગતો વાંચી શકો છો। સૂચના: આ અરજીપત્રકમાં તેના બિડાણ સાથે નકલમાં મોકલવાનું રહેશે। યોજના નીચે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના અને નિરાધાર વૃદ્ધ સહાય યોજનાનો લાભ મેળવતા લાભાર્થીનું અવસાન તથા તેના સિડિલિટીના વારસદારોને અંત્યષ્ટિ સહાય યોજના હેઠળ રૂપિયા 5000ની નાણાકીય સહાયની જોગવાઈ આ યોજનામાં કરવામાં આવેલ છે। નિરાધાર વૃદ્ધનું અવસાનના કિસ્સામાં વારસદાર તરીકે તેમની દીકરી અરજી કરી શકશે। તો અહીંયા એક જે સ્પષ્ટતા થઈ ગયેલી છે મિત્રો, કે નિરાધાર વૃદ્ધનું અવસાન થાય તો તેના વારસદાર કોણ? તો નિરાધાર જેને દીકરો ન હોય પણ દીકરી હોય તો તે દીકરી એ તેમના વારસદાર તરીકે ગણવામાં આવશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે જે નિરાધાર હોય અને તેમના દીકરો ન હોય તો તેમની દીકરી તેમના વારસદાર તરીકે રહેશે અને તે અરજી કરી શકે। જો નિરાધાર વ્યક્તિને દીકરા કે દીકરી ના હોય તો મરણ પામનાર વ્યક્તિ જાહેર કરેલ વારસદાર અરજી કરી શકશે, અને આ અરજીની મંજૂરી નામંજૂરીના આદેશ મામલતદાર શ્રી દ્વારા કરવામાં આવશે। નામંજૂરીના હુકમ સામે 30 દિવસમાં પ્રાંત અધિકારી શ્રીને અપીલ અરજી કરી શકાશે, અને જેમનો હુકમ આખરી ગણવાનો રહેશે। તો આમ જે તમારી અપીલ પછી પ્રાંત અધિકારીનો હુકમ છે તે આખરી ગણવામાં આવશે, તેના ઉપર કોઈ અપીલ થઈ શકશે નહીં। ત્યાર પછી આપણે આગળ જોતા જઈએ તો અહીંયા મિત્રો લખાયેલ છે પ્રતિશ્રી મામલતદાર શ્રી મામલતદાર કચેરી। તો અહીંયા તમારે તમારા તાલુકાનું નામ લખી લેવાનું રહેશે। તો અહીંયા આપણે ઉદાહરણરૂપ નામની વિગતો ડિસ્પ્લે કરી રહ્યા છીએ અને તેની બાજુમાં જિલ્લાનું નામ લખી લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો નીચે અહીંયા જે ગુજરનાર સાથે અરજદારનો સંબંધ હોય તે સંબંધ અહીંયા લખી લેવાનો રહેશે। દાખલા તરીકે ગુજરનાર છે તેમના દીકરી અરજી કરી રહ્યા હોય તો અહીંયા લખશે કે મારા પિતાનું અવસાન થતાં અંત્યષ્ટિ સહાય યોજના માટેની અરજી કરું છું, તો અહીંયા પિતા લખવાનું રહેશે। ત્યાર પછી નીચે મિત્રો અહીંયા અરજદારની વિગત લખવાની આવશે, તો અરજદારની વિગતમાં શું શું વિગત દાખલ કરવાની છે તેની વિગત જોઈ લઈએ। તો વારસદારનું પૂરું નામ, તો મિત્રો આપણે અહીંયા ઉદાહરણરૂપ દીકરી તરીકે અરજી કરીએ છીએ, તો અહીંયા જે દીકરી હોય તે દીકરીનું નામ લખવાનું રહેશે। અહીંયા તમે જોઈ શકો છો કે વારસદારનું પૂરું નામ, તો અહીંયા દીકરીનું પૂરું નામ લખી લેવાનું છે। ત્યાર પછી સરનામું લખવાનું છે, તો સરનામામાં અહીંયા ઘર નંબર લખવાનો છે, એની બાજુમાં શેરીનું નામ લખવાનું રહેશે, ત્યાર પછી મોહલ્લો લખી લેવાનો રહેશે, ત્યાર પછી અહીંયા ગામનું નામ લખી લેવાનું છે, ત્યાર પછી તાલુકાનું નામ લખવાનું છે, જિલ્લાનું નામ લખવાનું છે અને પિનકોડ નંબર લખી લેવાનો રહેશે। તો આ તમામ વિગતો અહીંયા તમને ડિસ્પ્લે થતી જોવા મળશે, જેથી તમને સરળતા રહે। ત્યાર પછી મિત્રો અહીંયા છે કે લાભાર્થીનો વૃદ્ધ પેન્શન મેળવતા વ્યક્તિ સાથેનો સંબંધ, તો અહીંયા આપણે જે વૃદ્ધ પેન્શન મેળવતા હતા તેનો જે લાભાર્થી સાથે સ્વસંબંધ છે તે લખીશું, તો અહીંયા આપણે
દીકરી લખી દઈશું, કારણ કે તેમની દીકરી અરજી કરી રહી છે. તો તે પ્રમાણે તમારે જે લાગુ પડતું હોય તે લખવાનું રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 4 ઉપર છે કે અંત્યષ્ટિની સહાય મેળવનાર લાભાર્થીનો બેંક ખાતા નંબર. તો અહીંયા જે અરજદાર હોય તેઓનો બેંક ખાતા નંબર લખી લેવાનો રહેશે. ત્યાર પછી બેંકનું નામ અહીંયા લખી લેવાનું રહેશે અને તે બેંકનો IFSC કોડ અહીંયા લખી દેવાનો રહેશે. તો આ પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રમાણે જે અરજદારની વિગતો દાખલ કરી લેવાની રહેશે. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ કે આગળ શું શું વિગત દાખલ કરવાની આવે છે. તો મિત્રો ત્યાર પછી અહીંયા જે બીજા પાના ઉપર તમારે અરજદારના કુટુંબની વિગત લખી લેવાની છે, જેના માટે આખે આખું અહીંયા ટેબલ આપવામાં આવેલું છે. તો આ ટેબલમાં ક્રમશઃ તમામ વિગતો દાખલ કરવાની છે, જેમાં અહીંયા લખી લેવાની રહેશે કે અહીંયા પ્રથમ જેનું નામ હોય તે નામ લખવાનું છે, ત્યાર પછી ઉંમર લખવાની છે, ત્યાર પછી મૃત્યુ પામનાર સાથેનું સગપણ એટલે કે સો સંબંધ હતો તે લખવાનું છે, ત્યાર પછી ધંધો વ્યવસાય શું ધંધો વ્યવસાય કરે છે તે લખવાનું રહેશે, અને વારસદારોની સંમતિ અંગેની સહી. તો અહીંયા જે એકથી વધારે દીકરીઓ હોય તો અન્ય દીકરીની સહી અહીંયા લઈ લેવાની રહેશે. તો આ પ્રમાણે જે અરજદારના કુટુંબની વિગત છે તેમાં સંપૂર્ણ વિગત ભરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો નીચે અહીંયા જે મૃત્યુ પામનાર હોય તેમની વિગત દાખલ કરવાની રહેશે. તો મિત્રો મૃત્યુ પામનારની વિગતમાં અહીંયા પૂરું નામ લખવાનું છે, જેમાં અહીંયા પ્રથમ આપણે મૃત્યુ પામનારની અટક લખવાની છે અને ત્યાર પછી તેઓનું પૂરું નામ લખી લેવાનું રહેશે. ત્યાર પછી છે અવસાનની તારીખ. તો અહીંયા જે અવસાન થયું હોય તે તારીખ અહીંયા લખી દેવાની રહેશે. અને ત્યાર પછી જેઓ ખાલી જગ્યા મામલતદાર કચેરીમાંથી નિરાધાર વૃદ્ધ સહાય યોજના કે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના મેળવતા હતા. તો અહીંયા જે મામલતદાર કચેરીમાંથી વૃદ્ધ સહાય કે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન એટલે કે ઇગ્નોપ્સની સહાય મેળવતા હોય તે મામલતદાર કચેરીનું નામ લખવાનું રહેશે, એટલે કે તે તાલુકાનું નામ અહીંયા લખી લેવાનું રહેશે. ત્યાર પછી તેમનું પેન્શન બેંક એકાઉન્ટ નંબર એટલે કે તેમનું પેન્શન જે બેંક એકાઉન્ટમાં આવતું હોય તે એકાઉન્ટ નંબર અહીંયા લખી દેવાનો રહેશે અને તેમનો આધાર કાર્ડ નંબર અહીંયા લખી દેવાનો રહેશે. તો આ પ્રમાણે મિત્રો મૃત્યુ પામનારની વિગત દાખલ કરવાની આવશે. અને ત્યાર પછી નીચે બાહેધરી લખાયેલ છે. તો બાહેધરીની વિગત પણ આપણે જોઈ લઈએ. અહીંયા બાહેધરી જોઈ શકો છો કે આથી બાહેધરી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે ઉપરોક્ત સંપૂર્ણ હકીકત મેં સમજપૂર્વક ભરેલ છે અને સાચી છે. આમાં કોઈ વિગત ખોટી ઠરે તો આ યોજના હેઠળ મળેલ સહાય સરકારશ્રીને પરત કરવા આથી બાહેધરી આપું છું અને અમારા પિતા માતાના સીધી લીટીના વારસદારોની સંમતિ લઈ અરજી રજૂ કરેલ છે. તો મને મળવાપાત્ર અંત્યષ્ટિની સહાય મંજૂર કરવા વિનંતી. તો આ પ્રમાણેની એક બાહેધરી આવશે, જેના નીચે અહીંયા આપણે તારીખ લખી લેવાની છે અને તેના નીચે અહીંયા સ્થળ લખી લેવાનું છે. ત્યાર પછી અહીંયા અરજદારે સહી કરી દેવાની રહેશે અથવા જો અભણ હોય તો અંગૂઠાનું નિશાન કરી દેવાનું રહેશે. તો આ પ્રમાણે જે ફોર્મમાં તમામ વિગતો ભરી લેવાની છે અને સહી કરી લીધા પછી નીચે અહીંયા રૂબરૂમાં બે સાક્ષીના નામ અને તેઓની સહી લેવાની રહેશે. તો અહીંયા બે ઓપ્શન હશે, જેમાં એક નંબરમાં પ્રથમ સાક્ષીનું પૂરું નામ સરનામું લખી લેવાનું છે અને તેઓની સહી આ બોક્સમાં લઈ લેવાની છે અને ત્યાર પછી તેઓનો જે કોન્ટેક્ટ નંબર મોબાઈલ નંબર અહીંયા લખી દેવાનો રહેશે. અને તેવી જ રીતે જે બીજા સાક્ષી હોય તેઓનું પૂરું નામ સરનામું અહીંયા લખી દેવાનું છે અને તેઓની સહી આ બોક્સમાં લઈ અને તેની બાજુમાં તેઓનો મોબાઈલ નંબર પણ લખી દેવાનો રહેશે. તો આ પ્રમાણે મિત્રો જે અંત્યષ્ટિ સહાય યોજના છે તે અંતર્ગત ફોર્મ ભરવાનું રહેશે અને તેમાં તમામ વિગતો દર્શાવવાની રહેશે અને ત્યાર પછી તેના નીચેનો જે પોર્શન છે તે આખે આખો કચેરીના ઉપયોગ માટેનો વિભાગ છે. તો તેમાં તમે જોઈ શકો છો આ પ્રમાણે કચેરીના ઉપયોગ માટેનો વિભાગ છે અને તેના નીચે અહીંયા જે બિડાણ રાખવાના ડોક્યુમેન્ટ કે દાખલા છે તેની આખી આખી માહિતી આપવામાં આવેલ છે. તો તેની વિગત આપણે અલગથી આગળ જોઈ લઈએ. તો મિત્રો આમ જે નિયામક શ્રી સમાજ સુરક્ષા હસ્તકની નવી જાહેર થયેલી અંત્યષ્ટિ સહાય યોજના અંતર્ગત કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેમાં આપણે જોઈએ તો મરણ પામનાર વ્યક્તિ વૃદ્ધ સહાય મેળવતા હતા તે અંગે નીચેનામાંથી કોઈ પણ એક પુરાવો રજૂ કરવાનો રહેશે, જેમાં વૃદ્ધ સહાય મંજૂરીનો મામલતદાર શ્રી કે પ્રાંત અધિકારી શ્રીની કચેરીનો હુકમ રજૂ કરવાનો રહેશે અથવા તો તેની નકલ પણ રજૂ કરી શકાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો સહાય જમા થતી હોય તે બેંક ખાતાની પાસબુકની નકલ રજૂ કરવાની રહેશે અથવા લાભાર્થીનો આધાર નંબર એટલે કે આધાર કાર્ડની નકલ પણ રજૂ કરી શકાય છે. તો આ ત્રણમાંથી કોઈ પણ એક નકલ રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત જે અવસાન અંગેનો દાખલો એટલે કે મરણનું પ્રમાણપત્ર હોય તે
નકલ રજૂ કરવાની રહેશે અને રેશનકાર્ડની નકલ રજૂ કરવાની રહેશે. તો મિત્રો અહીંયા રેશનકાર્ડની નકલ અરજદારની રજૂ કરવાની રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો અરજદારની બેંક પાસબુકની નકલ પણ રજૂ કરવાની રહેશે, જેથી કરી અને તેઓને બેંક પાસબુકમાં જે એકાઉન્ટ નંબર હોય તેમાં ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી આ અંત્યેષ્ટિ સહાય યોજના જમા કરી શકાય. અને છેલ્લે જોઈએ તો અરજદારનો આધાર નંબર એટલે કે આધાર કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત મિત્રો આપને જણાવવાનું કે તમારું જે આ ફોર્મ છે તે તમારા તાલુકાના મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે. તો મિત્રો આશા રાખું કે જે અંત્યેષ્ટિ સહાય યોજના છે તે અંતર્ગત ફોર્મ કેવી રીતે ભરવું તથા તે ફોર્મ સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના તે અંગેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.